જેથી એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી ગુનો નોંધી નામદાર કોર્ટ તરીકે ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે આરોપીએ નવસારીના સુલેમાન નામના ઈસમ પાસેથી સ્નેપચેટ મારફતે મેસેજ કરી ગાંજો મંગાવ્યો હતો તથા ચરસ વરાછાના વિજય વઘાસિયા નામના શખ્સને વોટ્સએપ તથા ટેલિગ્રામમાં મેસેજ કરીને મંગાવ્યો હતો આરોપી અમારા પોલીસ વિભાગના એમટી શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનો પુત્ર છેલ્લા આઠ મહિનાથી તે પરિવારથી અલગ થઈ બ્રેડ નાયરલ સર્કલ અલથાણ પાસે રહે છે આરોપી સોશિયલ મીડિયામાં માધ્યમથી જ ઓર્ડર લેતો હોય અને માલનું પેમેન્ટ આગળિયા મારફતે મોકલવામાં આવતું હતું મોકલનાર વ્યક્તિ રમકડા કાં તો પછી નમકીનના પેકેટમાં માલ મોકલી આપતો હતો આરોપી કોઈ પણ વખત સામેવાળાને સાચું સરનામું આપતો ન હતો જ્યારે પણ માલ આપવા વાળો એટલે કે કુરિયર વાળો ઘરે પહોંચતો હતો ત્યારે તે ઘરનું એડ્રેસ ખોટું નીકળે અને ત્યારે જે મોબાઈલ નંબર આપવામાં આવતો એમાં ફોન કરીને કુરિયર વાળાને કોઈ બીજી જગ્યા ઉપર બોલાવી માલ મંગાવતો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત તારીખ ગઈ તારીખ ત્રેવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ વેસુ પોલીસના સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એક ઇસમ એક્ટિવા ઉપર પોલીસની ટીમને જોઈને ભાગવાનો પ્રયત્ન કરતા તાત્કાલિક તેને રોકી લીધેલ અને તેની પૂછપરછ કરતાં પોતાનું નામ દિવ્ય સન ઓફ તારાચંદ કડવા હોવાનું જણાવેલ અને તેની અંગઝડતીમાંથી આશરે આઠ ગ્રામ જેટલો ગાંજો અને એકસો અઠ્ઠાણું ગ્રામ જેટલું ચરસ મળી આવેલ જે બાબતે તેની પાસે રાખવા બાબતે પાસ પરમિટ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ જેથી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને દિન ચારના રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે ગાંજો છે એ નવસારીના સુલેમાન પાસેથી એ સ્નેપચેટથી મેસેજ કરી અને મંગાવતો હતો અને જે ચરસ છે એ વરાછાના વિજય વઘાસિયા કરીને ઈસમ છે તેની પાસે વોટ્સએપ અને ટેલિગ્રામથી મેસેજ કરી અને મંગાવતો હતો આરોપી છે એ અમારા એમટીમાં હેડ કોન્સ્ટેબલ છે એમના દીકરા છે પણ છેલ્લા આઠ મહિનાથી એના પિતાથી અલગ બ્રેડલાઇન સર્કલ અલથાણ પાસે રહે છે આ લોકોની એમો એ રીતની હતી કે ગાંજો અને ચરસ મંગાવવા માટે એ સ્નેપચેટ અને વોટ્સએપ અને ઇન્સ્ટાથી ટેલિગ્રામથી મેસેજ કરતા હતા માલ મંગાવવાનો હોય એનું એક એડવાન્સમાં આંગળીયા મારફતે પેમેન્ટ માણસને પહોંચી જતું હતું એ માણસ જે ડિલિવરી કરવાવાળો માણસ હતો એ આંગળીયા કુરિયર મારફતે રમકડાં અને નમકીનને એવા પેકેટમાં બોક્સમાં પેક કરી અને મોકલી આપતો હતો એમોમાં એવું હતું કે આ જે રિસિવર છે એ ક્યારેય એનું સાચું સરનામું આપતો ન હતો ફક્ત મોબાઈલ નંબર આપે અને જ્યારે કુરિયર સર્વિસવાળા ઘરે ફેક એડ્રેસ ઉપર વેરીફાઈ કરવા જાય ને ના મળે એટલે મોબાઈલથી કોન્ટેક કરી કોઈપણ જગ્યાએ બોલાવી અને ડિલિવરી લેતો હતો